હાય, મજામાં છો? ઓકે, તો જેમ દરરોજ સવારે સૂરજ ઉગે એમ અમે દરરોજ તો નહીં પણ દર અઠવાડિયે એટલે કે દર શુક્રવારે સાંજે 8 વાગે રેગ્યુલર આવી જઈએ છીએ તમારી સાથે વાતચીત કરવા માટે અને સંગીતનો જલસો કરવા માટે. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન જલસો ઉપર હું તમારા સૌનું લાઈવ જેમિંગના 82માં એપિસોડ એટલે કે 82nd એપિસોડમાં તમારા સૌનું સ્વાગત કરું છું. અત્યારે આજે એક ખાસ વાત એ છે કે અમે તો આમ અત્યારે નીચે બેઠક જમાવી દીધી છે, અમારી સાથેના કલાકારો પણ સરસ મજાના આમ નીચે બેસી ગયા છે આમ આમ જલસો કરવા માટે. એનું એક ખાસ કારણ છે, અમે ડેડિકેટ કરવા જઈ રહ્યા છીએ આજનો દિવસ ગુજરાતી સંગીતને, ગુજરાતી સંગીતના વારસાને એટલે કે ગુજરાતી લોકસંગીતને. આજનો હેરિટેજનો જલસો, આજનો લોકસંગીતનો જલસો અમે કરવાના છીએ ખૂબ જ જાણીતા અને એક બુલંદ અવાજના માલકણ એવા પોપ્યુલર શીતલ બારોટની સાથે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે શીતલબેન, તમને આવકારીએ છીએ જલસોના 82માં એપિસોડમાં. તો આજે એમની સાથે બેન્જો છે, તબલા છે, મંજીરા છે અને બીજા કેટલાક સરસ મજાના ગુજરાતી લોકસંગીતના ગીતો છે જેમાં ભજનો છે, રાસ છે, ગરબા છે, લોકસંગીતના ગીતો છે, લગ્ન ગીતો છે, ઘણું બધું એક સાથે આજે આપણે 2 કલાક દરમિયાન માણવાના છીએ. હું વધારે વાતચીત નહીં કરું પણ સીધે સીધી આપણે સંગીત તરફ આપણી ગતિ કરીએ. તો શીતલબેન, આજના કાર્યક્રમની શરૂઆત કયા ગીતથી તમે કરવા જઈ રહ્યા છો? સૌપ્રથમ તો જલસોની પૂરી ટીમને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ, આભાર માનીશ, કારણ કે તમે જે ગુજરાતી એપ્લિકેશન જલસો ચાલુ કરી છે અને એમાં પણ મને બોલાવીશ ત્યારે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને સૌપ્રથમ જ્યારે એક બારોટની દીકરી છું માટે સૌપ્રથમ ભગવતી મોગલને અરજ કરીને વાણીની શરૂઆત કરીશું. જી. હરિ 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 ઓ શબ્દ ઉચ્ચારણ માતુ સરસ્વતી મને આપ જો માં શબ્દ ઉચ્ચારણ માતુ સરસ્વતી એ માં મને જો માએ મામા આવા ભૂલ્યા અક્ષર આજ તું આઈ માં અમને અહીંયા બતાવજે ઓહો હું તો ગુણ ગાવું તારા દિન ને રાત કેમ કે જે દી મોઢે બોલું માં એ મને હાચે નાનપણ હાંભુરે પછી કવિ કાગડા તારે હાથ તલવાર
નમો મંગલા રૂપ મોગલ માં, નમો મંગલા રૂપ મોગલ માં, નમો મંગલા રૂપ મોગલ માં. દાદ કહે વંશવાડી નમો મંગલા રૂપ મોગલ માં, 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 નમો મંગલા રૂપ મોગલ માં. ત્યારે એવું જ્યારે હર્ષભાઈ આ 9 વર્ષ ચાલી રહ્યું છે અને એમાં પણ દિવાળી, ત્યારે એક ગુરુજીનું સરસ ભજન થઈ જાય. મારા ગુરુ ના શરણમાં મારે એ જીવાલા સદાય, સાધુ સંતો ના શરણમાં મારે મારે એ જીવાલા રોજ દિવાળી, દાદી એ નામ ભાડી સંતો પાડ્યા
કેટલી મોટી વાતને કેટલા ટૂંકા શબ્દોમાં કહેવાની આ રીત, એટલે લોકસંગીત. લોકસંગીતનો જલસો આપણે આજે માતાજીની સ્તુતિથી ને ગુરુદેવના એક આ ભજનથી કે પદથી શરૂઆત કરી, અને હવે આજની મોજ, આજની મજા ને આજનો જલસો લોકસંગીતના ભપકાદાર રંગોથી થશે. બરાબર, હેરિટેજ વીક ચાલી રહ્યો છે ને આજનું આ લાઈવ જેમિંગનું 82મું સેશન એટલે કે 82મો એપિસોડ અમે ડેડિકેટ કર્યો છે ગુજરાતી લોકસંગીતને, ગુજરાતી વારસાને. ચાલો આગળ વધીએ. આજની મોજ, આજનો જલસો કઈ તરફ તમે લઈ જવા માંગો છો? પ્લીઝ એવી એક સુંદર મહાદેવની આરતી. નિતિ નામ જપુ સતનામ સુંદર શ્યામ મેં ભૂલું નહીં મારી ચિંતા થકી કદી ઘબરાઉના સ્તુતિ થકી ભૂલું નહીં મેરે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી શિવ જટામાં વહે માત ગંગે વપતિ તમે પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી શૈવ જટામાં વહે માત ગંગે પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ જાપની ગપે જતી ને શતી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ બોલો હર 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 મહાદેવ ભોળિયા કામનાથ મહાદેવ વા જલસો ક્યા વા બહુ અચ્છી ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટાળા ભયંકર ભૂરી લટાળા બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ બોલો હર 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 મહાદેવ ભોળિયા નાગનાથ મહાદેવ. એક પછી એક, એક પછી એક, એક પછી એક ગુજરાતી લોકસંગીતના અદ્ભુત પદો, ભજનો, ગુજરાતી લોકસંગીતના જેટલા પણ શ્રેષ્ઠ ગરબાઓ છે, રાસ છે, એ બધું જ આજે અમે લઈને આવવાના છીએ. કાર્યક્રમ આગળ વધારી એ પહેલાં એક માહિતી આપી દઉં કે અમે છીએ જલસો, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે કે જેમાં તમે ગુજરાતી વાર્તાઓ, કવિતાઓ અને બધાની સાથે ગુજરાતી ભજનો, લોકસંગીત, ફિલ્મી સંગીત, સુગમ સંગીત, ગઝલો, ઘણું બધું એક સાથે એક જ જગ્યાએ સાંભળી શકો તેમ છો.
આજે અત્યારે મારે હમણાં ખબર નહીં કેમ પણ બહુ કમેન્ટ્સ અત્યારે મને દેખાતી નથી, ઘણી બધી કમેન્ટ્સ બહુ ફિલ્ટર થઈને અમારા સુધી પહોંચતી હોય છે અને ક્યારેક અમે જોઈએ કે આમ આખું લાઈવ જેમિંગ પતી જાય એ પછી અમને દેખાય કે પાછળ ઘણી બધી કમેન્ટ્સ આવી છે, હજી સુધી મને સમહાવ કમેન્ટ્સ દેખાતી નથી. પણ અત્યારે આપણે આગળ વધીએ. કયું ગીત તમે લેવા જઈ રહ્યા છો? આપણે જે પ્રાચીન ગીતો છે, લોકગીતો, એ લોકગીતો લઈશું. સૈયર મોરી રે આવા ચાંદાને પાછવાડે, એ સૂરજ કે દી ઉગશે રે લોલ, એ સૂરજ કે દી ઉગશે રે લોલ. સૈયર મોરી રે ચાંદાને પાછવાડે, સૂરજ કે દી ઉગશે રે લોલ, મારો સૂરજ કે દી ઉગશે રે. સૈયર મોરી રે ચાંદાને પાછવાડે, સૂરજ કે દી ઉગશે રે લોલ, મારો સૂરજ કે દી ઉગશે રે લોલ. હા જય દ્વારકાધીશ જલસો. સૈયર મોરી રે ચાંદાને પાછવાડે, સૂરજ કે દી ઉગશે રે લોલ, મારો સૂરજ કે દી ઉગશે રે લોલ. જાશો
ભાઈ, આજે અમે એવું નક્કી કરી લીધું છે કે આજે તમને તમારા ગામના કોઈક ઓટલે કે પછી તમારા ખેતરે કે પછી વડલાને આપેલા છાંયડામાં કે પછી તમારા ગામના કોઈ ઘરે પહોંચાડી દેવા છે. હેરિટેજ વીક ચાલી રહ્યું છે અને આજે ગુજરાતી લોકસંગીતને અમે આજનું લાઈવ જેમિંગ સેશન ડેડિકેટ કર્યું છે ત્યારે અમારી સાથે એક એવો અવાજ છે કે જે તમને કોઈ રીતે તમારા ગામ સુધી કે તમને તમારા વતન સુધી કે પછી તમને એક એક રીતે નોસ્ટાલ્જિક ફીલ કરાવે છે એ અવાજ આજે આપણી સાથે છે. એટલે કે શીતલ બારોટ અને એમના સાથી કલાકારો પણ આપણી સાથે છે, જેમની ઓળખાણ હું તમને પછીથી આપવાનો છું. પણ અત્યારે મારી સાથે કેટલાક લોકો જોડાઈ ગયા છે જલસોના ફેસબુક પેજ ઉપર, જેમાં વિજય માલધારી વાહ કહી રહ્યા છે, જ્યારે શરૂઆતમાં જ્યારે જોડાયા હતા ત્યારે જીગર જોશી જોરદાર જલસો એવું કહી રહ્યા છે, મહેશ જોધાણી કહી રહ્યા છે જય હો જય હો, વંદના સાઉન્ડ નરેશભાઈ કહી રહ્યા છે કે મહાદેવ, જ્યારે તમે એમની સ્તુતિ ગાઈ હતી ત્યારે. અનિલ રાવલ કહી રહ્યા છે ખૂબ જ સુંદર મોજ આવી ગઈ, જય મુરલીધર. મીત ગુપ્તા કહે છે કે ક્યા બાત હૈ, બહોત બઢિયા, વાહ, થેન્ક યુ મીત ગુપ્તા. નીરવ રાવલ કહે છે કે સુંદર મોજ પડી રહી છે, બહુ સરસ. યશ ખતસુરિયા કહી રહ્યા છે કે ડાકલા ડાકલા, બધું જ આવશે. હજી તો કાર્યક્રમની શરૂઆત થઈ છે, 2 કલાક સુધી, 10 વાગ્યા સુધી અમે અહીંયા જ છીએ. તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો, બધું જ લોકસંગીતનું લગભગ દરેક પ્રકારનું સંગીત અમે આજે અહીંયાથી પ્રસ્તુત કરવાના છીએ. વિવેક મંડલિયા કહે છે કે વાહ, આબમાં ઝીણી જબુકે વીજળી માય ફેવરિટ. સો તમારા બધા જ ગમતા ગીતો આજે અહીંયાથી જલસો પરથી આવવાના છે. ભૂપેન્દ્ર પટેલ કહે છે કે વાહ વાહ, સોનલબેન નહીં, એમનું નામ શીતલ બારોટ છે, કહી રહ્યા છે સૈયર મોરી જામો પાડી દીધો, અદભુત સુરીલો કંઠ, સંગીત માટે શબ્દ નથી જડતા. ઓકે, તો આ વાત ઉપર જ હું તમને સાજિંદાઓની ઓળખાણ આપી દઉં. અત્યારે મારી બાજુમાં જે બેઠા છે એ તબલા વાદક કિરણભાઈ બારોટ, તાળીઓ એમના માટે, તમે જ્યાંથી બેઠા હો ત્યાંથી પણ અને સ્ટુડિયોમાંથી પણ જે લોકો કરી શકતા હોય એ. એમની બાજુમાં મંજીરા ઉપર અનિલભાઈ બારોટ, સાથે બેન્જો ઉપર કિરીટભાઈ બારોટ, અને આજના આપણા સિંગર એટલે કે લીડ સિંગર એટલે કે લોકસંગીત જે આપણા સુધી પહોંચાડી રહ્યા છે તેઓ શીતલ બારોટ. થેન્ક યુ શીતલબેન. હવે લોકસંગીતની ઓર મજા માણીએ, મોજ માણીએ, કયા ગીત તરફ આગળ વધીએ છીએ? એવું સુંદર એક કૃષ્ણનું ભજન, કૃષ્ણનું ભજન થયું. કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી, Thank you.
આજનો અમારો કર્મ એ છે કે આજે અમે પેટ ભરીને મન ભરીને ગુજરાતી લોકસંગીત તમારા સુધી પહોંચાડવાના છીએ. અને ઘણા બધા લોકો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, જેમાં મીતા ઠાકર કહી રહ્યા છે કે વાહ જલસો, વૈશાલી પટેલ કહે છે કે મોજ, અનિલ રાવલ કહે છે કે વાહ જલસાની મોજ ખરેખર આજે આવી. સો અનિલ રાવલ, મને લાગે છે ત્યાં સુધી તમે આજે જ જોડાયા હશો. જલસો એ ફેસબુક પેજ તો છે, એની સાથે સાથે મેઇનલી એ જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે કે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. અને તેમાં લખલૂટ ખજાનો છે ગુજરાતી સંગીતનો, ગુજરાતી સાહિત્યનો, જેમાં વાર્તાઓ છે, કવિતાઓ છે, બાળ કવિતાઓ છે, બાળ વાર્તાઓ છે, લોકસંગીત, ફિલ્મી સંગીત અને ઘણું બધું એક સાથે એક જ જગ્યાએ તમને મળી શકે એમ છે જલસો, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. આગળ યશ ખતસુરિયા જે આગળ આવી ગયા, એમણે કહી રહ્યા છે કે ડાકલા માતાજીના પ્લીઝ એકવાર, માતાજીના ડાકલા પ્લીઝ, માતાજીના ડાકલા એકવાર પ્લીઝ, માતાજીના ડાકલા પ્લીઝ એકવાર, ડાકલા માતાજીના પ્લીઝ, માતાજીના ડાકલા, આ બધું જ આવી જશે. યશભાઈ તમે જરા જરા સહેજ આમ ટાઢા પડો, હજી તો 1.5 કલાક જેટલું બાકી છે, 10 વાગ્યા સુધી અમે અહીંયા જ છીએ, અમે ક્યાંય નથી જવાના, તમે ક્યાંય ના જતા, તમે જોડાયેલા રહેજો. અહીંયા બધા જ પ્રકારનું લોકસંગીત આજે અહીંયાથી પ્રસ્તુત થવાનું છે. કનુભાઈ પટેલ કહે છે કે વાહ જોરદાર, તબલા વાદકનો તાલ અનમોલ, સુપર્બ તમારા માટે. યશ ખતસુરિયા, માતાજીના ડાકલા, અમે અમે વગાડી અમે અહીંયાથી સંભળાવીશું તમને, તમે ચિંતા ના કરો. વિષ્ણુ ઠાકોર કહી રહ્યા છે કે વેરી નાઇસ. સીમા ઠાકર કહે છે કે વાહ. હાર્દિક પટેલ કહે છે કે સુપર સિંગર ઇન નડિયાદ. હા, એન નડિયાદ તો નહીં પણ અત્યારે એન જલસો, કે જે નડિયાદથી અહીંયા જલસો પર આવ્યા છે અને ગુજરાતી લોકસંગીત તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. અનિલ રાવલ કહે છે કે ખૂબ જ સુંદર અવાજ. કાનો ભરવાડ ખત્રિય કહે છે કે સાયબો રે ગુવાળિયો. ચોક્કસ તમારી ફરમાઈશ આવશે અને બીજી પણ કેટલીક ફરમાઈશ હોય તો લખી પાડજો, અહીંયા જ બને ત્યાં સુધી લખતા રહેજો, કારણ કે કેટલીક કમેન્ટ્સ અમને ફિલ્ટર થઈ જાય તો અમારા સુધી પહોંચતી નથી. ઓ બાય ધ વે, અત્યારે અમારી સાથે ગુજરાતી ફિલ્મના ખૂબ જ મોટા કલાકાર મલાર ઠાકર જોડાયા છે. મલાર ઠાકર, વી વેલકમ યુ, પ્લીઝ બી વિથ હસ. યા, કાનો ભરવાડ કહી રહ્યા છે કે ગુવાળિયો. મીતા ઠાકર કહે છે કે જલસાએ તો સાંજ બનાવી દીધી, આજની સાંજ જલસાને નામ કરી દો, 2 કલાક માટે મસ્ત જલસો આજે અમે કરવાના છીએ. નિલેશ રબારી કહે છે કે લિંબોજમાંનું સોંગ ગાઓ. આવશે આવશે. યા, તો હવે આપણે આગળ વધીએ, કયું ગીત પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ? તમે કીધું એમ ફરમાઈશ આવી છે કાનાભાઈ ભરવાડની, એટલે સાયબોરી ગોવાળ્યું લઈએ. વાહ, પહુને પાછાયવા આવો સાયબો રે ગોવાળિયો, રે મારો સાયબો રે ગોવાળિયો, આવો સાયબો રે ગોવાળિયો, રે મારો સાયબો રે ગોવાળિયો, પૂરે ગોવા લણ ગીર ની મારી, પૂરે ગોવા લણ દેહ ની મારી, પૂરે ગોવા લણ ગીર ની મારી, શામરાધાની જોડલી જય હો. વાહ જલસો,
તારી આવો સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો એ સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો અને હું રે ચકોરી ચાંદની રે મારા વાલ મહારે રમતી એ હું મૂંગી મારી યાદ વાલીડાની હોડમાં હું તો શોભતી એ સાઈબો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો સાઈબો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો પૂરે ગોવાલણ ગીરની મારી પૂરે ગોવાલણ પૂરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી પૂરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી પૂરે ગોવાલણ દેહની મારી શ્યામ રાધાની જોડલી જ્યારે એક સાવ આમ એક જુવાન છોકરો આમ નેસડામાં રહેતો હોય ને નેસડામાં જ રહીને આમ ગોવાળોની જેમ ગાયો ચરાવતો હોય ને એ જ માણસ એટલે કે લોક કલાકાર રાજબા ગઢવી જ્યારે આ ગીત લખે સાહેબો રે ગોવાળીઓ ત્યારે વાત કંઈક ઓર પહોંચે છે ને મને અત્યારે જ્યારે આમ સાહેબાની વાત નીકળી છે જ્યારે નેસડાની વાત નીકળી છે જ્યારે ચારણોની વાત નીકળી છે ને ત્યારે એક વસ્તુ મને બહુ યાદ આવે છે અમે જ્યારે વાચિકમની વાર્તાઓ જ્યારે આમ લાઈવ રીડ કરતા હતા ત્યારે એક વાર્તા છે ધૂમકેતુ સાહેબની રજપૂતાણી ને એમાં ચારણનો એક સરસ મજાનો ડાયલોગ આવે છે હવે અત્યારે કેમ એ વાત કારણ કે એક તો ચારણની વાત છે ને પ્લસ એમાં વાત શિયાળાની છે ચારણ શિયાળાને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરે છે એની સહેજ એક ઝલક હું આપું કે ચારણ એમ કહે છે ચારણને કોઈ પૂછે છે કે ચારણ દેવી પુત્તર છો તો મને એક વાતનો જવાબ દે કે હારામાં હારી ઋતુ કઈ તો ચારણ કહે છે કે હારામાં હારી ઋતુ ઈ શિયાળો શિયાળો બાપ કઈ શિયાળો થાવ જ હે એ ને રૂડા ભાત ભાત ના પકવાન ખવાય મીઠા તાપે દેહ તપી તપી ને રસ રસ થઈ જાય ને પોંખ ને ઓળા ને જાદરિયા ને મીઠા ગોરસ ને ગોરીનાર ને બાપ શિયાળો ઈ શિયાળો શિયાળો કઈ થાવ છે દરબાર તો આ વાત શિયાળાની અને એવી એક કમેન્ટ પણ મને આવી છે જેમાં કનુભાઈ પટેલ કહે છે કે વાહ જલસો શિયાળાની શરૂઆતમાં શીતલ શીતલ લહેરમાં શીતલબેનના મુખે ગુજરાતી સાહિત્યની ગજબની રજૂઆતો થેન્ક યુ સો મચ કનુભાઈ આ તમારી કમેન્ટ માટે જોડાયેલા રહેજો અમારી સાથે આ શિયાળાની શરૂઆત થઈ છે જ્યારે લોકસંગીત આમ સરસ આમ જામી ગયું છે આમ બેઠક જમાવીને બેઠું છે ત્યારે તમે ક્યાંય ન જતા અમે અહીંયા જ છીએ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન પર રઘુ ડાંગર કહી રહ્યા છે સાહેબો ગોવાળીઓ જે હમણાં આવી ગઈ ધીરુ ગઢવી કહી રહ્યા છે મોગલમાનો તરવેડો સંભળાવો ચોક્કસ પ્રયત્ન અમે કરીશું પવન પ્રજાપતિ કહે છે કે અર્બન ગુજરાતી એક સોંગ તો થઈ જાય પ્લીઝ ઓકે અર્બન ગુજરાતી સોંગ
હા, નવી ફિલ્મોના ગીતો તમે અત્યારે જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો છો. આજના દિવસ પૂરતું, આજના 2 કલાક પૂરતું આપણે લોકસંગીતને પૂરી રીતે માણીશું. ઓકે, સો તમે અત્યારે જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને એમાં નવી ફિલ્મોના ઘણા બધા ગીતો તમને એક સાથે મળી રહેશે અને સાથે લોકસંગીત પણ. રઘુ ડાંગર કહી રહ્યા છે હા માલધારીની મોજ, બી બન્ના કહી રહ્યા છે રાજપૂત સોંગ, કાનો ભરવાડ કહી રહ્યા છે મોજે મોજ, મુકેશ રાવલ વાહ વખાણી રહ્યા છે. અચ્છા, પરબત ગઢવી કહે છે સફા કરું, પ્રયત્ન કરીશું જો ગવાશે તો અમે ગાઈશું. રાહુલ બારોટ કહી રહ્યા છે માગો 20 ને આપે 30 દ્વારકાધીશ, બરાબર, એ ગીત પણ અમે ચોક્કસ લઈશું ખરા. હા, ઘણા બધા લોકો અત્યારે અમારી સાથે જોડાયા છે, પણ આપણે અત્યારે કાર્યક્રમને આગળ વધારીએ. શીતલબેન, કયા કાર્યક્રમ ગીત તરફ આગળ? એમ કે મુગલમાના તરવાળાની જે ફરમાઈશ આવી છે, તરવાળો લઈને ત્યારબાદ જે કૃષ્ણના ગીતની ફરમાઈશ આવી છે એ લઈશું આપણે સાથે. આય જી મોગલનો તરવાળો બાયુ મારી હા કામનો તરવાડો, મોગલનો તરવાડો બાયુ મારી હા કામનો તરવાડો. એ જી ડાકલિયા બોલાવો બાયુ, એવા સિંદૂર રે થાપાના બાયુ એના તરશૂળ રે દોરાવાજો, એ મામા 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 આવા ત્રિશૂળ રે થાપાના બાયુ એના તરશૂળ રે દોરાવાજો, એ જ શ્રીફળ રે જમણીના બાયુ એના થાપણા કરાવાજો, એ જ વેણાને વધાવે મારો માને લો તરવાનો મોગાલનો
એક પછી એક ગુજરાતી લોકસંગીતના શ્રેષ્ઠ ગીતો અહીંયાથી શીતલબેન રજૂ કરી રહ્યા છે. ત્યારે ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ભૂપેન્દ્ર પટેલ કહે છે કે સુપર્બ સાહેબો, મારો ગામઠી બોલીની લઢણમાં સુંદર રજૂઆત. શીતલબેન, અમારા જમાનાના કોકિલકંઠી દિવાળીબેન પછી કંઈક કપાઈ ગયું છે, પણ દિવાળીબેનની યાદ અપાવી દીધી એવું એ કહેતા હશે ભૂપેન્દ્ર પટેલ. થેન્ક યુ સો મચ. પરબત ગઢવી કહી રહ્યા છે કે શીતલબેનને અમારી યાદ આપજો, પહોંચાડી દીધી છે તમારી યાદ. ઉમેશ નાયક કહી રહ્યા છે કે વાહ, સુંદર રજૂઆત, કસુંબીનો રંગ જો શક્ય હોય તો. હા, 100% લઈશું, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કંઈક ભૈરવી રાગમાં છે અને એ અંતમાં લેવાય છે. ઓકે, તો કસુંબીનો રંગ 100% આવશે, છેલ્લે છેલ્લે લઈશું, એટલે બને ત્યાં સુધી રોકાઈ રહેજો અહીંયા અમારી સાથે જ. રાહુલ બારોટ કહી રહ્યા છે દ્વારકાધીશનું એક સોંગ, આમ એક તો આવી ગયું છે પણ ફરી એકવાર લઈશું. કનુભાઈ પટેલ, દેવ દિવાળીની અજવાળી રાતે ચાંદલિયાને કહો ઉગે નહીં વહેલો, એ ગીતની ફરમાઈશ કરી રહ્યા છે. 100% પ્રયત્ન અમે ચોક્કસ કરીશું, કારણ કે શીતલબેન પાસે પણ એમનું એક પોતાનું લિસ્ટ છે જે એવું પોતે પણ એક કેટલુંક નવું, કેટલાક પ્રાચીન ગીતો પણ એ પોતે પરફોર્મ કરવા માંગે છે જે પણ આપણે આજે સાંભળીશું. કનુ યોગી કહી રહ્યા છે વાહોલિયારે તમે ધીરારે ધીરા વાજો મેઘાણી સોંગ, વી વોન્ટ ટુ હિયર ધીસ સોંગ બાય શીતલ બારોટ. ચોક્કસ પ્રયત્ન રહેશે. શીતલબેનની પાસે પણ તેમના ઘણા બધા ગીતો છે જે એ પોતે આજે પરફોર્મ કરવાના છે. રઘુ ડાંગર કહી રહ્યા છે જાહલની ચિઠ્ઠી. હા, પરબત ગઢવી, મારી યાદ આપજો, તમારી યાદ પહોંચાડી દીધી છે. માતાજીના ડાકલાની ફરમાઈશ છે, પણ હા, અમે ડાકલા લઈશું, થોડી રાહ જુઓ, ધીમે ધીમે આવે, તરત તરત બધું એક સાથે ન આવે. રાહુલ બારોટ, તાળી પાડો તો મારા નામની રે, મારા રામની રે, મારા રામની રે સોંગ પ્લીઝ. બધી જ ફરમાઈશો બનશે ત્યાં સુધી અહીંયા રજૂ કરવામાં આવશે જ, પણ અત્યારે શીતલબેન કયા ગીત તરફ આગળ વધીએ છીએ? ફરમાઈશો આવે છે દ્વારકાધીશની, એટલે એ લઈ લઈએ, ત્યારબાદ પછી લગ્ન ગીત, કારણ કે એમ પણ હવે મેરેજની સીઝન આવી છે એટલે લગ્ન ગીત ને થોડા લગ્ન ગીતો લઈ લઈશું આપણે. ભલે, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા એ લગાડી રે, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
બચપણ માં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો, એ બચપણ માં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે, બચપણ એને કહેવાય જો. આહા તો રંગીલો રાય રણ છોડ છે, એને ખજાને ક્યાં કઈ ખોટ છે, એને ખજાને ક્યાં કઈ ખોટ છે. એ માંગુ વિષ આપે ત્રીસ મારો, દ્વારિકાધીશ માંગુ વિષ આપે ત્રીસ મારો, દ્વારિકાધીશ તો રંગીલો રાય રણ છોડ છે, એને ખજાને ક્યાં કઈ ખોટ છે, હોય ને ખજાને ક્યાં કઈ ખોટ છે. આહા એ જલસો જલસો બાપ. માંગુ વિષ આપે ત્રીસ મારો, દ્વારિકાધીશ માંગુ વિષ આપે ત્રીસ મારો, દ્વારિકાધીશ તો રંગીલો રાય રણ છોડ છે, એને ખજાને ક્યાં કઈ ખોટ છે, એને ખજાને ક્યાં કઈ ખોટ છે, હોય ને ખજાને ક્યાં કઈ ખોટ છે. માંગો વીસ આપે ત્રીસ, બરાબર. અમે તો જો કે એક કક્ષા સુધી નહીં પહોંચી શકીએ, કારણ કે માંગો વીસ આપે ત્રીસ એ ક્ષમતા આપણામાં નથી. હા, તમે માંગો વીસ તો અમે કદાચ સામે વીસ આપી શકીએ, કારણ કે તમે જે ફરમાઈશ કરો એ મોટાભાગે અમે અહીંયાથી ગાવાની કોશિશ તો 100% કરીશું. સાથે કેટલીક ફરમાઈશ આવી ચૂકી છે, જેમાં દર્શન ઠક્કર કહી રહ્યા છે વાહોલિયા બેસ્ટ છે, મનીષા પટેલ કહે છે નોલેજ પણ સરસ, થેન્ક યુ, પણ પ્લીઝ કોના માટે નોલેજ સરસ, આ અમારા બધાનું નોલેજ સરસ, થેન્ક યુ સો મચ. ઠાકોર પિયુષ મીઠી ઘારિયાલ કહી રહ્યા છે હા મોજ હા. રાહુલ બારોટ જય દ્વારકાધીશ, થેન્ક્સ સિસ્ટર, હા મોજ બેનની હા મોજ, એવું કહી રહ્યા છે, એમની આ ફરમાઈશ હતી દ્વારકાધીશની. બિપિન સુવાળા કહી રહ્યા છે લગ્ન ગીત લીલુડા લીલુડા વાસની વાંસળી, 100% પ્રયત્ન કરીશું. જીતેન્દ્ર બારોટ કહી રહ્યા છે સાહેબો રે ગુવાળીઓ પ્લીઝ ગાજો, એ આવી ગયો છે એ ગીત, તમે જરા મોડા પડ્યા છો, તમારી કમેન્ટ આવી, એના લગભગ આગલું જ ગીત સાહેબો રે ગુવાળીઓ હતું, મોડા પડ્યા છો તમે. કિશન ભટ્ટ કહી રહ્યા છે સોમનાથ મહાદેવનું એક ગીત જો ગાઈ શકાય તો. મનીષા પટેલ કહી રહ્યા છે વાહ એવું, જય હો આ હો એવું એ રીતે કહી રહ્યા છે. પવન પ્રજાપતિ કહે છે નવલખ લોબણી આળિયું બેળિયું મોગલ તારો આશરો, પ્રયત્ન કરીશું. દર્શન ઠક્કર કહે છે શીતલ સરસ વોઇસ છે, યુનિક છે. હા, શીતલ બારોટ આજે આપણી સાથે છે. કિશોર આલ કહી રહ્યા છે કાઠિયાવાડના ગીત, આજે લગભગ દરેક પ્રકારનું લોકસંગીત અહીંયાથી પ્રસ્તુત થવાનું છે, તો તમે અહીંયા જોડાઈ રહેજો મારી સાથે. કનુભાઈ પટેલ કહી રહ્યા છે કે નહીં રે છોડું હું આજે જલસાની સંગત, કેમ કે આજે તો શીતલબેન અને એમની આખી ટીમ ટીમે રસ તડબોળ કરી દીધા છે. થેન્ક યુ સો મચ કનુભાઈ. તમે અત્યારે અમારી સાથે જોડાયા છો ત્યારે એક ખાસ માહિતી તમને આપવાની છે કે જલસો એ માત્ર ફેસબુક પેજ નથી, એ એક મ્યુઝિક એપ્લિકેશન છે કે જે ગુજરાતી સંગીત અને સાહિત્ય બંનેને સમર્પિત છે, જેમાં તમે ઘણી બધી ગુજરાતી ભાષાની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ તમે સાંભળી શકો છો, કવિતાઓ સાંભળી શકો છો, અને સૌથી ખાસ
તમારું ગમતું લોક સંગીત ત્યાં તમે સાંભળી શકો છો, જેમાં ઘણા બધા જાણીતા અજાણીતા કલાકારોના ઘણા બધા લોકપ્રિય ગીતો છે. અંકિત ભટ્ટ કહી રહ્યા છે, વાહ ભાઈ વાહ, રિંકુ પંચાલ, મુકેશ પંચાલ, રાહુલ બારોટ, હર્ષ ચૌધરી બધા જ વખાણી રહ્યા છે. હા, અજિક્સ બારોટ જોડાયા છે આપણી સાથે, જે કહે છે કવિ દાદ બાપુનું બાપુની રવના, મને આ નથી ખબર શબ્દ, રચના. હા, મારા ફળિયાના વડલા કેરી દાળ આજ હિંચકો હિરલે ભર્યો. 100% બધું જ. ઓહ, તમને કદાચ એમનો અવાજ સંભળાઈ ગયો હોય. શીતલબેન આજે લગભગ બધી જ ફરમાઈશ પૂરી કરવાના છે અને એમની પાસે પણ પોતાના કેટલાક ખાસ ગીતો છે જે પરફોર્મ કરશે. પણ શીતલબેન આજે જેમ કીધું હર્ષભાઈ આમ આપે કે હવે મેરેજની સિઝન આવી છે, એટલે બે ચાર ગીતો લગ્ન ગીત લઈને ત્યારબાદ જેવી ફરમાઈશ હશે એવી રીતે આપણે આગળ વધશું. મારી તે નાથનું કાચું હોનું નથડી ઘણી લડી જાય રે શાયવા, એવી નાથા લડી ગણાવો લઈ દોડ દે મોગા
અચ્છા, મારે તાળીઓ પાડવી જ પડે એમ હતી એટલું માઇક હાથમાં ના લઈ શક્યો. બટ અત્યારે જેમણે આપણને ખરી મોજ કરાવી છે એ કલાકારોની હું તમને ઓળખાણ આપી દઉં. મારી બાજુમાં અત્યારે તબલા પર બેઠા છે કિરણભાઈ બારોટ. ખૂબ ખૂબ તાળીઓ એમના માટે. એમની બાજુમાં મંજીરા ઉપર અનિલભાઈ બારોટ, બેન્જો ઉપર કિરીટભાઈ બારોટ, અને આજના આપણા ખાસ કલાકાર શીતલબેન બારોટ. તો ગુજરાતી લોક સંગીતનો જલસો ભરપૂર જામી ચૂક્યો છે. હવે તમારે અહીંયાથી જો તમે ખસ્યા ને તો મારી આણ છે એમ એમ મારા કહેવાની ઈચ્છા થઈ જાય છે તમને. પણ અત્યારે કેટલીક કમેન્ટ્સ ખાસ આવી છે જે કહી રહ્યા છે, જેમાં ગૌસ્વામી પંકજ કહે છે કે ખૂબ જ સરસ કાર્યક્રમ. થેન્ક યુ સો મચ ગૌસ્વામી પંકજ. આ કાર્યક્રમ અત્યારે હાલ પૂરતો તો ફેસબુક ઉપર થાય છે, પણ આ ફેસબુક પર જો તમે અત્યારે ચૂકી ગયા હો તો તમે આ આખે આખો કાર્યક્રમ જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો છો, કે જેમાં સળંગ 2 કલાકનો કાર્યક્રમ તમે એક સાથે સાંભળી શકશો. તમે એપલ અને એન્ડ્રોઈડમાંથી આ એપ્લિકેશન જલસો ડાઉનલોડ કરો અને ગુજરાતી સંગીતનો જલસો માણો. દર્શન ઠક્કર કહી રહ્યા છે અદ્ભુત સંચાલનભાઈ, થેન્ક યુ સો મચ દર્શનભાઈ. રામ ચોવટિયા કહી રહ્યા છે ભલે મોજ ભલે. હા, અત્યારે જે જલસો પડ્યો ને એના માટે આ એક જ શબ્દ કાફી છે, મોજ 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 ને જલસો જલસો ને જલસો. હા, મનીષા પટેલ કહી રહ્યા છે કે યા આ નોલેજ વી ડોન્ટ નો રાગ, સો વેરી થેન્ક યુ. અચ્છા, જે આપણે કસુંબીના રંગની વાત થઈ, થેન્ક યુ સો મચ મનીષાબેન. પરબત ગઢવી કહી રહ્યા છે એપ જોરદાર છે. અચ્છા, એટલે તમે ડાઉનલોડ પણ કરી લીધી, થેન્ક યુ સો મચ પરબતભાઈ. બને તેટલા વધુ લોકોને પણ આ એપ્લિકેશન વિશે જણાવજો. યશભાઈને હજી ડાકલા જ સાંભળવા છે, આપણે સંભળાવીશું, તમે અહીંયા જ રહો, તમે ચિંતા ના કરો, ડાકલા આવશે. જીગ્સ બારોટ કહી રહ્યા છે જય હો એ હા ઉસ્તાદ, એવું કહી રહ્યા છે. મનીષા પટેલ કહે છે કે એવું લાગે છે કે જાણે સામે બેસીને સાંભળી રહ્યા છીએ ને, વાહ ખૂબ સરસ. આ કાર્યક્રમ જ લગભગ એના માટે જ છે કે જેમાં અમે લગભગ તમારી આમ નજીક આવી જઈએ છીએ, તમારા આમ હાથ વગા થઈ જઈએ છીએ અને તમારા સુધી પહોંચી જઈએ છીએ, અને તમે અમારા સુધી પહોંચો છો આ એપ્લિકેશન જલસો દ્વારા. એપ સ્ટોર અને એન્ડ્રોઈડ સ્ટોરમાંથી હમણાં જ ડાઉનલોડ કરો. મનીષા પટેલ કહે છે કે યુએસએમાં બેસીને આવા નસીબ ક્યાં ટુ લિસન ધીસ જલસો. હા, એટલે જ આ જલસો મ્યુઝિક એપ્લિકેશન તરીકે પણ અમે લઈને આવ્યા છીએ કે જે ઘરે ઘર સુધી, દરેકે દરેક ગુજરાતી સુધી પહોંચી શકે. એપ સ્ટોર અને એન્ડ્રોઈડ સ્ટોરમાંથી તમે હમણાં જ ડાઉનલોડ કરજો, ઘણી બધી વાર આજે આ કહેવાનો છું. જીગ્સ બારોટ કહી રહ્યા છે થેન્ક યુ સો મચ જલસો, કે આવું સરસ લાઈવ જોવા મળે છે, થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ. ફેસબુક પેજ પર તમે આવ્યા છો, એપ્લિકેશન સુધી જશો તો અમને આનંદ થશે. નિરેશ ગલથરિયા કહી રહ્યા છે કે જય મોગલ, જય સુનલ, જય ગાત્રાળ, જય ગોગો. ને હા, રોહન રાજગોર આરજે કહી રહ્યા છે કે વાહ ધન્યવાદ ટીમ જલસો, તમે રોજ કંઈક સુંદર મજાનું પીરસતા રહો છો, પીરસતા રહેજો 100%. થેન્ક યુ સો મચ, પીરસતા રહીશું. હા, હવે આગળની મજા ઉપર, આગળની મોજ પર અને આગળના જલસા પર આગળ જઈએ છીએ. શીતલબેન, શું આપણે
જી મને એક નાગબાઈ માનો ગરબો ખૂબ ગમે છે, ત્યાંથી લઈશું આપણે. હે મારા શિરે છે લોબડીને ચારણ છું, ગઢ જૂનાળાની નાગબાઈ છું. મારા શિરે છે લોબડીને ચારણ છું, ગઢ જૂનાળાની નાગબાઈ છું. વાવારે માહોલિયા હાલી આવું હું તો મઢડા ધામમાં જતી આવું. મઢડા ધામમાં જતી આવું, હું તો મઢડા ધામમાં જતી આવું. મારી સોનબાઈ માં તને બોલાવતી આવું. મારા શિરે છે લોબડીને ચારણ છું, ગઢ જૂનાળાની નાગબાઈ છું. માં નાગબાઈ જૂનાળાની નાગબાઈ છું. નાગબાઈ વાવારે માહોલિયા હાલી આવું હું તો ભગુડા ધામમાં જતી આવું. વાવારે માહોલિયા હાલી આવું હું તો ભગુડા ધામમાં જતી આવું, હું તો ભગુડા ધામમાં જતી આવું. મારી મોગલ માને લેતી આવું. મારા શિરે છે લોબડીને ચારણ છું, ગઢ જૂનાળાની નાગબાઈ છું. માં આંગણે તું પારણા ઝુલાવજે. દીવાની દિવેટ ને ઘીથી પલાળજે, ને નેહડ રૂડા દીપાવજે. હો માં નેહડ રૂડા દીપાવજે. હો તારા છોરુડાની ચડતી રાખજે, માં તું રાખજે. આયલ વણજે ને મીઠો હો કારો. મોગલ તારો આશરો હે મા, હે મા, હે મા. મોગલ તારો આશરો હે મા, હે મા, હે મા. જય હો, ક્યા બાત.
ગાડીઓ ગણુમિયો હા રૂખડ બાવા તું હળવો હળવો હાલ દો હો રૂખડ બાવા તું હળવો હળવો હાલ દે એવા ઘર અત્યારે મારી બાજુમાં જે સરસ આમ થાપટો મારી મારીને એકદમ ઠેકા મારી મારીને જે મજા કરાવે છે એવા કિરણભાઈ બારોટ તબલા ઉપર આપણી સાથે, એમની બાજુમાં મંજીરા ઉપર અનિલભાઈ બારોટ, બેન્જો ઉપર કિરીટભાઈ બારોટ અને આજના ગાયક કલાકાર શીતલબેન બારોટ. તો આજનો ગુજરાતી સંગીતનો જલસો બરકરાર રાખીએ છીએ. કેટલી કમેન્ટ્સ આવી છે જે હું વાંચું. પ્રતાપ ખૂંટી કહી રહ્યા છે, હા મોજ હા. મહેન્દ્ર ચૌહાણ વખાણી રહ્યા છે, કેવલ મેંદાપરા વખાણી રહ્યા છે, મહેન્દ્ર ચૌહાણ, જયેશ ખુંતડ, નેથાભાઈ મેર, જલસો જલસો ને જલસો એવું કહી રહ્યા છે. ધર્મેશ પટેલ કહી રહ્યા છે, મારી માતૃભાષા મારા સંસ્કાર. પટેલ નવરંગ કહી રહ્યા છે, જય માં ખોડલ. વૈદેહી મહેન્દ્ર સોલંકી કહી રહ્યા છે, વેરી નાઇસ. વિજય રાતડિયા જય ઠાકર કહી રહ્યા છે. નિરેશ ગલથરિયા, જય સિયારામ. તલગાજરડા ચિત્રકૂટ ધામ, જય હો સંતવાણી.
ક્યા બાત, જય હો વખાણી રહ્યા છે. કનુભાઈ પટેલ કહે છે, કિરણભાઈના તબલાનો તાલ, અનિલભાઈના મંજીરાનો આનંદ, કિરીટભાઈનો બેન્જો અને શીતલબેનનો સુરીલો અવાજ સાંભળીને હૈયું ગદગદ થઈ ગયું. થેન્ક યુ સો મચ કનુભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો અને બને તેટલા વધુ લોકો સુધી આ લાઈવ જેમિંગને, આ એપ્લિકેશનને પહોંચાડજો. જીતેન્દ્ર બારોટ કહી રહ્યા છે, વાહ મારા બારોટ કોડનો રાતા મોજ મોજ. યશભાઈને હજી પણ ડાકલા જ સાંભળવા છે, આટલું બધું આવી ગયું છતાં ડાકલા આવશે યશભાઈ, તમે ચિંતા ના કરો. પવન પ્રજાપતિ કહી રહ્યા છે, મોજ ભગવાન માતાજી તમારો કંઠ દિવસે ને દિવસે મધુર બનાવે એવી જ પ્રાર્થના. એવી જ પ્રાર્થના અમે પણ કરીએ છીએ અને બને ત્યાં સુધી અમે પણ એવું ઈચ્છીએ છીએ કે વારે ઘડીએ તમે શીતલબેન અહીંયા આવો અને ગુજરાતી લોકસંગીતનો જલસો બધાને કરાવો. શૌનક પંડ્યા જે ગુજરાતી સુગમ સંગીતના ખૂબ જ જાણીતા સ્વરકાર છે, એ આપણી સાથે જોડાયા છે. તમારું સ્વાગત કરીએ છીએ શૌનકભાઈ. નીરવ રાવલ કહે છે, શું વાત છે, અરે વાહ, અતિ સુંદર રજૂઆત, એકદમ જલસો પડી ગયો. બસ ને, તો આ જલસો આપણે આગળ વધારીએ. શીતલબેન હવે કયા ગીત તરફ જઈએ છીએ? આપણે જાહલની ચિઠ્ઠીની જે પહેલા ફરમાઈશ આવી છે એ લઈ લઈએ છે, ત્યારબાદ પાછા લગ્ન ગીત જે મને ગમે છે એ લગ્ન ગીત. અરજી રે સુણીને આઈ આવતી તી મારા એ છોરુની હાંકને હંભાળતી તી રે માં ફોડલ મારે ખમકારી એ માતાજી ફોડલ મારે ખમકારી એ અરજી રે ફોડ
દુધડાયું ભરાય પછી વાલથી એ વાલથી ખવડાવે નવ ગણવીર ને અરે રે માતાજી નું હૈયું હેતતી ઉભરાય તેથી કોલડી માં કટક કટા કુલડી માં કટક જમાડતી હતી એ તો છુરુ ની હાક ને અંબાડતી હતી રે માં ઓડલ મારે ખમકારી એ માતાજી ઓડલ મારે ખમકારી ગુજરાતી લોક સંગીતની સરવાણી અહીંયાથી વહી રહી છે ત્યારે અમે છીએ જલસો, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે, જેમાં તમે ઘણી બધી ગુજરાતી વાર્તાઓ, કવિતાઓ, બાળ વાર્તાઓ, બાળ સાહિત્ય, લોક સંગીત, ફિલ્મી સંગીત, ભક્તિ સંગીત, એની સાથે ગઝલો, સુગમ સંગીત, ઘણું બધું એક સાથે માણી શકો છો. જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે, જે તમે તમારા એન્ડ્રોઇડ અને એપલ ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. કમેન્ટ્સમાં હા શીતલબેન અને સંચાલક સાહેબ શ્રી, અંતમાં એકાદ દેશભક્તિ ગીત આપણી માતૃભૂમિની માટે જીવના બલિદાન આપનારા સૈનિક બંધુઓ માટે પ્રસ્તુત કરશો એવું રોહન ગજ્જર કહી રહ્યા છે. 100% અમે ગીત લઈશું. કુલદીપ ગઢવી કહી રહ્યા છે, મારી યાદ આપો બધાને. અરે વાહ, કુલદીપ ગઢવીની તમને સૌને યાદ. ગિરિબાપુ કહી રહ્યા છે, જય માં ખોડલ. મનીષા પટેલ કહે છે, ખૂબ સરસ સંગત. આ વાત ઉપર મારે ફરી એકવાર આપણા જે શીતલ બારોટ સાથે આવેલા જેટલા પણ સાથી કલાકારો છે એમની ઓળખાણ હું તમને આપું. તબલા ઉપર છે કિરણભાઈ બારોટ, મંજીરા ઉપર અનિલભાઈ બારોટ, બેન્જો પર કિરીટભાઈ બારોટ અને આજના ગાયક કલાકાર શીતલબેન બારોટ. નિરેશભાઈ કહી રહ્યા છે કે જય સિયારામ. ઓકે, આ કમેન્ટ આવી ગઈ. જય સિયારામ તલગાજરડા, ચિત્રકૂટ ધામ, મોરારી બાપુ, સાસા સંતોની સાથે માથે. ઓકે, તમે અમારી સાથે જોડાયો અને અમને ખૂબ ખૂબ આનંદ. રમેશ આહિર કહી રહ્યા છે, હા મોજ હા, જીઓ જલસો જીઓ. થેન્ક યુ સો મચ રમેશભાઈ. ટ્વિંકલ ક્વીન કહી રહ્યા છે કે આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ માય બેસ્ટ ફ્રેન્ડ શીતલ બારોટ, મે ગોડ બ્લેસ યુ વિથ ઓલ ધી હેપીનેસ, પીસ એન્ડ. પછી મને કમેન્ટ નથી દેખાતી.
શીતલબેન પણ તમને યાદ કરે છે, ટ્વિંકલબેન. કનુભાઈ કહે છે કે જલસો નોટિફિકેશન મોકલીને ફેસબુક પર આમંત્રણ આપે. હા, અમે 7:30 આસપાસ, અમે એટલે દર શુક્રવારે સાંજે 8-10 લાઈવ જઈએ, એના અડધો કલાક પહેલાં એટલે 7:30 આસપાસ ફેસબુક ઉપર પણ એકવાર લાઈવ જઈએ છીએ, અને અમારા એપ્લિકેશનમાં પણ અમે એક નોટિફિકેશન મોકલીએ છીએ કે જેમાં અમે કહીએ છીએ કે આજના કલાકાર કોણ છે ને આજે શું સંગીત તમે સાંભળી શકશો. દર શુક્રવારે 8-10 અમે તો અહીંયા આવીએ છીએ, પણ તમે દરરોજ જલસો માણી શકો છો, જે એક ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. પવન પ્રજાપતિ આ ફરમાઈશ કરી રહ્યા છે કે મારી શેરીએથી કાન કુંવર. 100% પ્રયત્ન કરીશું એ ગીત લેવાનો. અત્યારે શીતલબેન કયા ગીત તરફ આગળ રૂક કરીએ છીએ? જી, મને ગમે છે જે અત્યારે હાલમાં આપણી ગાય માતાઓની જે ઋણ હત્યા થઈ રહી છે માટે એક વાછરા દાદાનો રાહડો મને ખૂબ ગમે છે, ત્યારે રાહડા લઈ લઈશું. આ તો પોખણી અને પારે વાતણી પછી ખેલજે અરે રે મારી વેગડ ના આવી વીરવા છરા એ દેન વારી જા એને કીધી ગોવાણે જાણણે વેગડ નો વારું ચઢિયો રે દીગાણે વીરો વાછરો આવો ચઢિયો રે દીગાણે ડાડો વાછરો ચઢિયો રે દીગાણે વીરો વાછરો આવો ચઢિયો રે દીગાણે એ ડાડો વાછરો વા જલસો વા જય વાછરા
ગુજરાતી લોક સંગીતનો જલસો અત્યારે અહીંયાથી અવિરત વહી રહ્યો છે અને અત્યારે આપણી સાથે જોડાયા છે ખૂબ જ લોકપ્રિય કલાકાર શીતલ બારોટ અને એમની સાથે બીજા ઘણા બધા લોકો પણ જોડાયા છે, જેમાં અત્યારે ધીરુભાઈ ગઢવી કહી રહ્યા છે કુલડીમાં કટક જમાડી દે તે ચારણ માતાજીમાં શક્તિ હશે. એ ફરમાઈશ કરી રહ્યા છે કે ઓકે હા, તો એ ગીત આવી ગયું છે. તમે જરા મોડા પડ્યા છો, પણ જો તમારા ગીત સાંભળવાની ઈચ્છા હોય જ તો લગભગ 10:30-11 આસપાસ, એટલે કે કાર્યક્રમ પતે એના લગભગ અડધો એક કલાક પછી તમે આ આખો કાર્યક્રમ સળંગ આ જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો છો. જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. પવન પ્રજાપતિ કહી રહ્યા છે મારી શેરીએથી કાનકુંવર, એની ફરમાઈશ છે. હા, સાથે ડાકલા અને શિવાજીના હાલરડાની પણ ફરમાઈશ આવી છે. ઉત્તમ જાવિયા કહી રહ્યા છે માતાજીનો ભેળિયો પ્લીઝ. લખતરિયા નટવરભાઈ કહી રહ્યા છે હાલો ને આપણા મલકમાં. અચ્છા, ભાવેશભાઈ ચૌધરી કહી રહ્યા છે કે અમારું નામ લેજો. ભાવેશભાઈ ચૌધરી, મેં તમારું નામ લીધું. શિવાજીનું હાલરડું, એની ફરમાઈશ છે. સપાકૃ એક વખત પ્લીઝ. સપાકૃ આમ એક વાર આવી ચૂક્યું છે, તમે આ ફરી એક વાર સાંભળી શકો છો 10 વાગ્યા પછી જ્યારે આ લાઈવ પતે પછી. જરા બેકવર્ડ કરીને અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરો ને, એમાં તમે આખો ટ્રેક સાંભળી શકશો. અચ્છા, નાથાભાઈ મેર કહી રહ્યા છે બજરંગદાસ બાપા બગદાણાનું ભજન. પ્રયત્ન ચોક્કસ કરીશું, પણ અત્યારે શીતલબેન કંઈક સરસ મજાની પ્રસ્તુતિ તરફ આગળ વધી રહ્યા છે. કુંવર અવતાર લોલ મુખે થી મોરલી વગાડ તાર લો બેની
નથી મોટું આ દુનિયામાં કોઈ નથી ખમા ખમા બાપ એ માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી તડકામાં સુખ ની રે છાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હમ છે ઓ દુખ ના તડકામાં સુખ ની રે છાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હમ છે કદી ના દુભાવીએ હૈયું એ મનું કદી ના દુભાવીએ થયું એ મનું ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આહા એ માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાણા કાલે પૂજાશે થી મોટું આ દુનિયામાં કોઈ નથી એ માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી આ ઝોલી મેરી ભર દે ઝોલી મેરી ભર દે ઓ બગદાણા વાલે બેડા પાર કર દે બેડા પાર કર દે બેડા પાર કર દે ઓ બગદાણા વાલે ઝોલી મેરી ભર દે ઝોલી ઝોલી મેરી ભર દે ઝોલી મેરી ભર દે ઓ બગદાણા વાલે જય બજરંગ દાસ ખમા ખમા બાપ बहुत बड़े काम बापा आपने किया है अरे बहुत बड़े काम बापा आपने किया है अरे बहुत बड़े 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 बहुत बड़े अरे बहुत बड़े काम बापा आपने किया है तो मेरा काम कर दे हमारा काम कर दे हम सबका काम कर दे ओ बगदाणा वाले झोली मेरी भर दे झोली मेरी भर दे झोली मेरी भर दे ओ बगदाणा वाले झोली मेरी भर दे झोली मेरी भर दे झोली मेरी भर दे ओ बगदाणा वाले બસ હવે બહુ ઓછી મિનિટો બાકી છે એટલે હું અત્યારે બને એટલી વધારે કમેન્ટ્સ વાંચી લઉં છું અને બને તેટલી વધારે ફરમાઈશ પણ અહીંયાથી બોલી લઉં છું પછી આ લોકસંગીતની આ જે પેલું જે વહેણ છે ને એમાં હું વચ્ચે હાથ નહીં મારું હું એને રોકવાની કોશિશ નહીં કરું ફટાફટ જે કમેન્ટ્સ છે અથવા ફરમાઈશ છે વાંચી લઉં છું રોહન રાજગોર આરજે કહી રહ્યા છે લીલા પીળા પીરના નેજા ફરકે રામા રામદેવ પીરનો આ ગીત લેવા અરજી બેનશ્રી યશભાઈને હજી ડાકલા સાંભળવાની ખૂબ ઈચ્છા છે આવશે ઉત્તમ જવિયા કહી રહ્યા છે મનમોહન મુરત તેરી પ્રભુ કિશન પટેલ કદાચ એ પણ એમના તરફથી ફરમાઈશ કરી રહ્યા છે નટવરભાઈ કહી રહ્યા છે જેસલ તોરલનું ભજન ધીરુભાઈ ગઢવી કહે છે દુહા છંદની ભલે એક ઝલક આવી જાય આમ વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક કોઈ ગીતમાં આવી ગઈ છે પણ બનશે તો અમે લઈશું
કનુભાઈ પટેલ કહે છે, માડી હું તો બાર બાર વર્ષે આવ્યો તોય દીઠી મારી, તોય ન દીઠી મારી પાતળી પરમાર, પ્લીઝ ગાવું. પ્રયત્ન ચોક્કસ રહેશે, પણ જો તમારે આ ઓરિજિનલ ગીત સાંભળવું હોય તો જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં ખાલી સર્ચ કરો પાતળી પરમાર, અને ઘણી બધી ગુજરાતી ફિલ્મોના ગીતો તમને એમાં મળશે 1940થી લઈને આજ સુધીની, એટલે કે હમણાં છેલ્લે લગભગ જે પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હોય ત્યાં સુધીના લગભગ બધી જ ગુજરાતી ફિલ્મોના ગીતો તમે જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો છો. ગિરી બાપુ કહી રહ્યા છે, વાહ બારોટ ટીમ વાહ, તમને સૌને શુભકામનાઓ આપી રહ્યા છે. મનીષા પટેલ કહે છે કે વાહ શું વાત છે. રવિ જાની કહે છે, મોજે મોજ હો. મનીષા પટેલ કહી રહ્યા છે, સો ટ્રુ મા બાપ, ગોડ બ્લેસ યુ, આઈ હેવ ટીયર્સ ઇન માય આઈઝ ટુ લિસનિંગ ધીસ. થેન્ક યુ સો મચ મનીષાબેન, તમે અમારી સાથે જોડાયેલા રહેશો એવી આશા. હા ઓકે, રમેશભાઈ કહી રહ્યા છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પવન પ્રજાપતિ, આભાર છીએ જલસો ટીમ તથા શીતલ બારોટ બેન અને ટીમના, એક ખૂબ જ નોખો સફળ કાર્યક્રમ, જીઓ. થેન્ક યુ સો મચ પવનભાઈ, અમારી સાથે જોડાતા રહેજો ને. જલસો એપ્લિકેશન, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે, ડાઉનલોડ કરજો એપ સ્ટોર અને એન્ડ્રોઈડ સ્ટોરમાંથી. હવે શીતલબેન, કયા ગીત તરફ આગળ વધીએ અને હું વચ્ચે હવે નહીં પડું. જી, માતાજીનો ભેડિયો લઈને ત્યારબાદ જે ફરમાઈશ આવે છે ડાકલાની, પછી લોકગીત છે જે લગ્ન ગીતની ફરમાઈશ આવે છે. ભલે, એ પ્રમાણે આપણે કાર્યક્રમને અંતિમ ક્રિયા તરફ લઈ જઈશું. તમારે રોકાવું હોય તો રોકાજો, પછી ફરી શરૂ કરીશું. માડી તારા આજ ભેળીયામાં, એજી ઉજડું અમારું ભાવી રે મચરાડી મોગલમાં, એ બગુડાવાડીમાં માડી તમે ભલે રે ઓઢો રે જગદંબા વે. Hey!
વગલા તારી મેલડી પાવે પીલે વગલા
તમે ઋષમાન શ્રવણ શરીખો રાજીઓ ને પર્વત મે ઋષમાન હાલાજી તારા કે હાલા તારા હાલાજી તારા થવખાણું કે પતિ તારા પાગલ વખાણું હાલાજી તારા થવખાણું કે પતિ તારા પાગલ વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પાગલ વખાણું કે પતિ તારા પાગલ વખાણું કે પતિ તારા માડી હું તો બાર બાર વરસે આવ્યો માડી મેં તો નો દીઠી મારી પાતાલડી પર માર રે જાડેજી મોલ્યું માટે મારે આ બે જ શબ્દો કહેવા છે ભાઈ ભાઈ બહુ 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 મજા પડી આજે બહુ જ મજા પડી છે અત્યારે હું આગળ વાત કરું એ પહેલાં અમારા જે આજના સાજિંદાઓ છે એમની ઓળખાણ આપી દઉં અત્યારે મારી બાજુમાં જેમણે આમ તબલા વગાડીને થાપોટનું મારીને જે જલસો કરાયો છે એવા કિરણભાઈ બારોટ એમના માટે ખૂબ જોરદાર તાળીઓ તમે જ્યાં હો ત્યાંથી એમની બાજુમાં મંજીરા ઉપર અનિલભાઈ બારોટ બેન્જો ઉપર કિરીટભાઈ બારોટ અને આજના આપણા ગાયક કલાકાર શીતલબેન બારોટ તો આ હતો આજનો લાઈવ જેમિંગનો 82મો એપિસોડ કે જે ખાસ ગુજરાતના વારસાને એટલે ગુજરાતના હેરિટેજને અમે ડેડિકેટ કર્યો હતો અને હવે આવતા શુક્રવારે સાંજે 8 વાગે ફરીથી આવીશું પણ ત્યાં સુધી તમે જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો એપ સ્ટોર અને એન્ડ્રોઇડ સ્ટોર એટલે કે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે જલસો લખશો તમને તરત આ એપ્લિકેશન મળશે જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે હું છું હર્ષ અને હવે આજની સાંજ પૂરતી વિદાય લઈએ છીએ જે ડાયરામાં જે રીતે ડાયરાનો એન્ડિંગ થાય છે કે ભેરવીથી એટલે જી એક લીટી ભેરવીથી પછી આપણે સમાપ્તિ કરી 100% એ એક એની ફરમાઈશ પણ હતી આપણે લઈ લઈએ એ પ્રમાણે એ પ્રમાણે એક વારસાગત રીતે જે રીતે કોઈ પણ એક કાર્યક્રમનો અંત થાય ભૈરવી રાગથી એ રીતે આ કાર્યક્રમનો પણ અંત કરીએ છીએ શીતબેન અને ચઢો નહીં જૂને ગઢ ગિરનાર કિનાયો નહીં દામો કે રેવતી એનો એળે ગયો તાર હોયનો એળે ગયો અવતાર હો રાજ મને લાગો કસુમીનો રંગ હો રાજ મને લાગ્યો કસુમીનો રંગ કસુમીનો રંગ હો રાજ મને લાગ્યો
પ્રેમ સે બોલીએ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો હવે વધુ વાતો ન કરતા આજનો કાર્યક્રમ અહીંયા વિરામીએ છીએ. આવતા શુક્રવારે સાંજે 8 વાગે ફરીથી મળીશું. જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરજો, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. એપસ્ટોર અને પ્લે સ્ટોરમાં અવેલેબલ છે.